फरी एक वार धोरण 10 विषय विज्ञान अने टेक्नोलॉजी प्रकरण 2 एसिड बेस अने क्षार मा आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, गत बे वीडियो लेक्चर नी अंदर आपणे एसिड बेस अने क्षार विषय संपूर्ण माहिती मेळवी चुक्या छे। હવે આજે આપણે સૌથી મહત્વનો ટોપિક એવો એસિડના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે, યાને કે એસિડ વિવિધ તત્વો કે સંયોજનો સાથે છે કે રાસાયણિક પ્રક્રિયા કરીને નિપજ સ્વરૂપે શું આપે છે એનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે લઈશું એસિડની ધાતુ સાથેની विद्यार्थी मित्रों के जेनी छे के सपाटी चलकाट वाली होय छे, पॉलिश करी शकाय एवी होय छे, मोटा भागनी धातुओ छे ठोस याने के घन स्वरूपे होय छे। एवी ज रीते धातुओ मोटा भागनी छे એ વિદ્યુતની છે, એ સુવાહક હોય છે, એને ટીપીને એના પતરા બનાવી શકાય છે, ખેંચીને એના તાર બનાવી શકાય છે વગેરે એના છે એ ભૌતિક ગુણધર્મો છે। શું કહેશે વિદ્યાર્થી મિત્રો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા? ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આમાં આપણે છે પ્રવૃત્તિ 1 કરવાની છે। તો આમાં આપણે છે પ્રક્રિયક તરીકે છે કોઈ પણ ધાતુ લેવાની છે અને બીજો પ્રક્રિયક છે એ એસિડ છે। હવે નિપજ શું આપે છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવા માટે આપણે આ પ્રવૃત્તિ કરવાની છે। ચાલો, તો પ્રવૃત્તિ હશે તો સાધન પણ છે, કેટલા જોતા છે, જોઈ લઈએ કેટલા સાધનની જરૂર છે। ચાલો વિદ્યાર્થી, પહેલું છે સ્ટેન્ડ, બીજું છે કસનળી। ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને છે આ અવળી મોટી જે નળી દેખાય છે એને વિમોચન નળી કહે છે, અંગ્રેજીમાં એને છે ડિલિવરી ટ્યુબ કહેવાય છે। તો આ વિમોચન નળીનું પ્રયોજન શું છે એક લખી લેજો, સાથે હું જ પણ છે। પછી છે વિદ્યાર્થી મિત્રો વિમોચન નળી, તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની અંદર અથવા છે પ્રયોગશાળામાં છે વિમોચન નળી છે એનો ઉપયોગ છે પ્રવાહી અને વાયુઓને છે એ વિદ્યાર્થી મિત્રો દૂરના છેવાડા સુધી લઈ જવા માટે થાય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો જોશો તો એટલે જ વિમોચન નળી છે એની લંબાઈ થોડી જાજી છે, તો આપણે લખી નાખીએ વિમોચન નળી છે એનો ઉપયોગ કે છે પ્રયોગોમાં વાયુ અને પ્રવાહીને પ્રવાહીનું દૂર સુધી વહન કરવા માટે। યાની વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણને છે એ એવું કંઈક માલુમ થાય છે કે કાં તો આમાં છે એ કંઈક પ્રવાહી છે ઉત્પન્ન થશે અને કાં છે અહીંયા વાયુ ઉત્પન્ન થશે, તો જ અંદર છે વિમોચન નળી એડ કરીએ છે। તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે, પ્રયોગોમાં છે વાયુ અને પ્રવાહીનું દૂર સુધી વહન કરાવવા છે વિમોચન નળી, ડિલિવરી ટ્યુબ નો છે એ ઉપયોગ થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ટબ છે, ચાલો સાથે વિદ્યાર્થી મિત્રો મીણબત્તી છે, ચાલો હવે તો કે પદાર્થ કયા જોશે તો એ લખાવી દઉં છું। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેવાનું છે દાણાદાર ઝીંક, આ પ્રક્રિયા આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે, ગ્રેન્યુલ ઝીંક। ચાલો વિદ્યાર્થી મિત્રો સાથે આપણે છે એ લેવાનું છે મંદ સલ્ફ્યુરિક એસિડ, અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો 5 ml જેટલું લેવાનું છે। સાથે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોશે સાબુનું દ્રાવણ, હવે આપણે છે તે પ્રક્રિયા શરૂ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે તમને ખ્યાલ જ છે કે જો છે મંદ સલ્ફ્યુરિક એસિડ ની અંદર છે કે આપણે દાણાદાર ઝીંક ઉમેરીએ છે તો આ તમને છે ફ્લાસ્ક કે કસનળી છે
એ અડતા સ્પર્શતા છે એ ગરમ છે એ લાગશે, કારણ કે છે આ એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. પ્રકરણ એક ની અંદર આપણે ભણી ચુક્યા છે, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો પરિસ્થિતિ કઈક અલગ આવી છે. જો અહીંયા છે એ આમાંથી જે કઈ બી છે નિપજ ઉત્પન્ન થશે, એમાંની છે નિપજ ને છે આ વિમોચન નળી થકી છે આપણે સાબુના દ્રાવણમાં લાવવાની છે. તો આપણે જોઈ આખી વ્યવસ્થિત રીતે પ્રવૃત્તિ, મજા આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશું આપણે કે કસનળીમાં દાણાદાર ઝીંકમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા. વિદ્યાર્થી મિત્રો હવે તમને છે એ ખ્યાલ જ છે અહીંયા શું થાય છે. એક તો છે ઝીંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આપણે લખીએ ઝીંક સલ્ફ્યુરિક એસિડ માંથી હાઇડ્રોજન નું વિસ્થાપન કરી ઝીંક સલ્ફેટ બનાવે છે તથા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તો આ તો આપણને છે એ ખ્યાલ હતું, એટલે અગાઉથી આપણે જાણતા હતા, એટલા માટે આપણે કહી શકીએ કે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે અને ઝીંક સલ્ફેટ બનશે. પણ જો આપણે છે એ આ કોઈ પણ પ્રકારની માહિતી વગર છે પ્રયોગ કરી રહ્યા હોત તો વિદ્યાર્થી મિત્રો આપણને થોડી ખબર હતી કે હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય છે. કઈ નહીં, આપણે અહીંયા છે એ ઉત્પન્ન થયેલો વાયુ હાઇડ્રોજન છે એ સાબિત કરી દઈએ તો પાછું આપણું કામ ચાલી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા આપણે છે આગળ લખવાનું છે આ હાઇડ્રોજન વાયુ વિમોચન નળીના માધ્યમથી ક્યાં આવશે, સાબુના દ્રાવણ. તો લખીએ અહી ઉત્પન્ન થયેલો વાયુ વિમોચન નળીની માધ્યમથી સાબુના દ્રાવણમાં આવે છે, તેથી તેમાંથી પરપોટા ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ તમે પણ કર્યો હશે કે પહેલી છે એ લિક્વિડ જેલ છે એની અંદર છે એક પ્રકારની છે એ પાઇપ છે એ ડૂબેડી અને છે એને ફૂંક મારતા છે બબલ થાય છે, એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો છે અહીંયા પણ એવું થશે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે છે સાબુનું જ દ્રાવણ છે, લક્સ કે ડેટોલ છે આપણે ઓગાળેલો છે તો એ ઓલા જેલ જેવું જ કામ કરશે. પછી જે વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિકની ફોર્મ હતી બરોબર છે એમાં આપણે ફૂંક મારતા હતા અને આપણને ખબર છે કે જયારે આપણે છે કોઈ પ્રવાહીની અંદર છે એ ફૂંક મારીએ છીએ ત્યારે બબલ છે ક્રિએટ થાય છે. આવું આપણે છે એ રસના જ્યુસની અંદર કે પાણીની અંદર પણ કરી શકીએ, જયારે આપણે છે સ્ટ્રો વડે અંદર ફૂંક મારશું તો અંદર પણ છે પરપોટા ઉત્પન્ન થશે. એમ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો છે એ સક્રિયપણે પ્રક્રિયા થઈ છે, ઉષ્મા છે એ પણ રિલીઝ થઈ છે, એટલે હાઇડ્રોજન વાયુ ફટાફટ છે એ અહીંયા સાબુના દ્રાવણમાં આવશે અને ત્યાંથી ઓટોમેટિકલી છે એના પરપોટા તમને છે જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આ પરપોટા છે એની અંદર કયો વાયુ હશે એ મારે તમને કહેવાની જરૂર નથી. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આની અંદર છે એ હાઇડ્રોજન વાયુ છે. હવે તમને એ પણ ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોજન વાયુને જયારે આપણે છે એ સળગાવીએ છીએ ત્યારે છે પોપ સાઉન્ડ છે એ ઉત્પન્ન થાય છે. તો એની ઉપરથી વિદ્યાર્થી મિત્રો છે એ આપણે કહી શકીએ કે આની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે. તો આગળ લખશું વિદ્યાર્થી મિત્રો આ પરપોટા નજીક મીણબત્તી લઈ જતા પોપ સાઉન્ડ ઉત્પન્ન થાય છે જે હાઇડ્રોજનની હાજરી સૂચવે છે.
વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે કે આપણે આ પ્રક્રિયા છે વિગતવાર જે વર્ણન લખ્યું છે અને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં ભાળીએ વિદ્યાર્થી મિત્રો આપણે છે એક્વિયસ ફોર્મમાં લીધું હતું મંદ લીધું હતું બરોબર એટલે મંદન કરવા અંદર પાણી ઉમેર્યું છે ચાલો રાસાયણિક પ્રક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થયો છે અને ઝિંક સલ્ફેટ નામનો ક્ષાર બન્યો છે હવે વિદ્યાર્થી મિત્રો આવું થવાનું કારણ એ તમને સમજાવી દઉં છું તો અહીંયા છે તમને ધાતુની સક્રિયતા શ્રેણી છે એટલે ફરી પાછી ખ્યાલ હોવી જોઈએ લખીએ વિદ્યાર્થી મિત્રો ઓરમ એટલે કે સોનું આર્જેન્ટમ એટલે કે ચાંદી પછી વિદ્યાર્થી મિત્રો છે મર્ક્યુરી કોપર હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો આગળ છે તમને લખતા જશો તો તમને ખ્યાલ છે અંતમાં ઝીંક આવશે એટલે છે ઝીંક છે એ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે એટલે છે એ આ રાસાયણિક પ્રક્રિયાની અંદર એનું હાઇડ્રોજનનું વિસ્થાપન કરવા સક્ષમ છે આપણે આગળ લખીએ વિદ્યાર્થી મિત્રો થોડી ઘણી છે રાસાયણિક પ્રક્રિયામાં છે ડિફર ચેન્જ આવે છે શા માટે એ પણ તમને સમજાવતો જઈશ પણ આ ક્રમ છે અહીંયા લખશો તો વિદ્યાર્થી મિત્રો હવે શું થશે કે આપણને ખબર છે કે જો એસિડનું જલીય દ્રાવણ બનાવીએ તો એમાં એચ પ્લસ આયન ઉત્પન્ન થાય છે કારણ કે એને એક ઇલેક્ટ્રોન છે એ પોતે અહીંયા એસ ઓપર છે માઇનસ ને લીધેલો હોય છે પણ તમે એ પણ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ઝીંક પણ છે એની બાહ્યતમ કક્ષામાં છે એ વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે તો એ પણ છે દેવા માટે સક્ષમ છે એટલે એ હાઇડ્રોજનને પોતાના ઇલેક્ટ્રોન પાછા દીધે છે અને વધુ સક્રિય પોતે છે એટલે વધુ સરળતાથી પોતે પોતાના ઇલેક્ટ્રોન સંયોજનમાં આપશે એટલે ઝિંક સલ્ફેટ બનશે અને હાઇડ્રોજન વાયુ છે એ રિલીઝ થશે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે છે લખવું જોઈએ ઝિંક સલ્ફ્યુરિક એસિડ ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ રિલીઝ થશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે હજી બીજા ત્રણ છે એ એસિડ સાથે આપણે છે પ્રક્રિયા કરવાની છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધું હોત તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું થાય છે એક્વિયસ ફોર્મમાં લેવું પડશે આમાં પણ એચ પ્લસ આયન મુક્ત થયા છે જ્યારે આ મંદન કર્યું છે ત્યારે પણ ઝીંક એની કરતા વધુ સક્રિય છે એટલે એને ઇલેક્ટ્રોન પાછા આપી દેશે અને પોતે છે ઝીંક ક્લોરાઇડ બનાવશે બરોબર વિદ્યાર્થી મિત્રો અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે આ બાજુ છે બે છે તો આ બાજુ ચાલો વિદ્યાર્થી મિત્રો સમીકરણ સંતુલિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો છે અહીંયા પણ જો હાઇડ્રોજન વાયુ છે મુક્ત થાય છે આ સાથે વિદ્યાર્થી મિત્રો છે હજી આપણને કીધું છે કે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરો
વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક ખાસ સમજવા જેવી બાબત છે કે એસિટિક એસિડ છે એ નિર્બળ એસિડ છે યાને કે એ પોતાના છે એ જલીય દ્રાવણની અંદર ઓછા H+ આયન ઉત્પન્ન કરશે ઓછા H+ આયન મુક્ત કરશે વિદ્યાર્થી મિત્રો એસિડ શા માટે છે H+ આયન અને બેઝ શા માટે OH- આયન મુક્ત કરે છે એ આપણે આયર્નિયસના એસિડ બેઝના સિદ્ધાંત આધારે સમજૂતી મેળવી ગયા જો તમને ન ખ્યાલ હોય તો આની પહેલાનો છે વિડિયો લેક્ચર જોઈ લેજો એટલે વિદ્યાર્થી મિત્રો આમાં કઈ હાઇડ્રોજન હોય મુક્ત તો થશે જ પણ છે અહીંયા તમને ખબર છે હાઇડ્રોજન તો છે એટલે છે હાઇડ્રોજન હોય મુક્ત તો થશે પણ આ પ્રક્રિયા છે એ ખૂબ ધીમી થશે કારણ કે છે જલીય દ્રાવણની અંદર H+ આયન પણ કેવા છે તો કે ઓછા છે તો જો ઓછા હશે વિદ્યાર્થી મિત્રો તો છે એટલો જેટલો બીજા કોઈની અંદર છે એ એસિડની અંદર જે પ્રબળ એસિડ છે એની અંદર છે એ ઝડપથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એટલો ઝડપથી તો અહીંયા છે એ મુક્ત થશે નહીં એટલે આ વીક એસિડ છે એટલા માટે છે પ્રક્રિયા થોડી ધીમી રહેશે બાકી અહીંયા એ હાઇડ્રોજન વાયુ તો મુક્ત થશે જ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં જાણીએ છીએ CH3COH- H+ તો ચાલો અહીંયા છે આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે કે ઝીંક એસિટેટ બનશે પણ અહીંયા સમજવા જેવું છે કે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુ છે એ એકલ સ્વરૂપે ક્યારેય જોવા મળતો નથી H2 સ્વરૂપે થશે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન છે એ એક જ છે એટલે સમીકરણને તમારે છે એ બે વડે ગુણવું પડશે આપણને પ્રક્રિયા કરવાની કીધી છે તો એ પણ જોઈ લીધી વિદ્યાર્થી મિત્રો છે અહીંયા શું બને છે તે જોઈએ હાઇડ્રોજન ઉત્પન્ન થતો જ હોય છે પણ જે નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા સ્ટ્રોંગ ઓક્સિડેટિંગ એજન્ટ છે એટલે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા શું થતું હોય છે એ જણાવું કે શરૂઆતમાં તો છે હાઇડ્રોજન ઉત્પન્ન થયું હોય છે પણ હાઇડ્રોજન છે એની સાથે છે ઓક્સિજન ત્યાં સંયોજાય છે ત્યાં જોડાઈ જાય છે એટલે છે એટલે પાણી બની જાય છે તો જો વિદ્યાર્થી મિત્રો ધાતુ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે છે તો જનરલી છે હાઇડ્રોજન વાયુ તો મુક્ત થતો હોય છે અહીંયા ઇનિશિયલ સ્ટેજમાં શરૂઆતમાં છે વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોજન વાયુ રિલીઝ થતો હોય છે પણ એનું ઓક્સિડેશન થઈ જાય છે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો તો વિદ્યાર્થી મિત્રો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય છે
એને આપણે ઓક્સિડેશન માનતા હોઈએ છીએ. તો અહીંયા એક હાઇડ્રોજન વાયુ આવી રીતે છે એ રિલીઝ થતો હોય છે, મુક્ત થતો હોય છે, પણ એની સાથે છે ઓક્સિજન ઉમેરાઈ જાય છે એટલે પાણી બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ છે એસિડ તો સોરી હાઇડ્રોજન તો મુક્ત થાય છે એમ આપણે કહી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આને બેલેન્સ કરવાનું છે, થોડું કપરું કામ છે. અત્યાર સુધી હું સાહેબ આવું બેલેન્સ તમે નહીં જોયું હોય, ચાલો બોલશે જોઈએ. ઝીંક આ બાજુ એક, આ બાજુ એક છે, પછી તો કે છે હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન અહીંયા છે એક છે, અહીંયા બે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર પડવી જોઈએ કે અહીંયા આપણે છે એ બેકી સંખ્યા વડે જ ગુણન કરી શકશું. સમજાવો કેમ, કારણ કે હાઇડ્રોજન હંમેશા તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો એકલ પરમાણુ સ્વરૂપે હોતો નથી, દ્વિ અણુ સ્વરૂપે હોય છે. જો વિદ્યાર્થી મિત્રો સપોઝ અહીંયા છે હું ત્રણ વડે ગુણું છું, અહીંયા આવી ગયો જવાબ ત્રણ. પણ તમને છે ગણિતનો એ પણ નિયમ ખબર છે કે કોઈ પણ સંખ્યાને છે એ જો બે વડે છે એ ગુણવામાં આવે તો હંમેશા જવાબ બે કી સંખ્યા હોય, પછી એકી હોય કે બેકી હોય, કોઈ પણ સંખ્યાને તમે જો બે વડે ગુણો છો તો જવાબ હંમેશા છે એ બે કી સંખ્યા જ આવશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ 35 નું 70. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો તમે એકી સંખ્યા લઈ લીધી કોઈ જવાબ કેવો આવ્યો બે કી, એવી રીતે કોઈ બે કી સંખ્યા લઈ લઈએ 2 નું 4. તો જો હંમેશા તમે છે અહીંયા જોશો તો તમને ખબર પડશે કે આ બાજુ તો હવે છે એ તમે કોઈ પણ સંખ્યા વડે ગુણન કરો હાઇડ્રોજન બે કી સંખ્યામાં જ રહેવાનું, પણ આ બાજુ વિદ્યાર્થી મિત્રો એવું થશે નહીં, આ બાજુ હાઇડ્રોજન એક જ છે. અહીંયા તમે ત્રણ વડે ગુણન કરશો તો ત્રણ રહેવાનું, અહીંયા ત્રણ વડે ગુણન કરશો તો ત્રણ ગુસા થઈ જશે. જો એટલે અહીંયા તમે છે હંમેશા જો એકી બેકી વચ્ચેનો છે તફાવત રહેશે, એટલે અહીંયા તમે છે એકી સંખ્યા વડે ગુણન કરી શકશો નહીં. આ ખાસ યાદ રાખવાનું છે, નહીંતર તમને સંતુલિત કરતા બહુ વાર લાગશે. વિદ્યાર્થી મિત્રો આ બધું અનુભવ ઉપરથી છે સમજાય છે. ચાલો એટલે આ બાજુ આને જે આપણે ગુણશું અહીંયા ઘટે છે જો વિદ્યાર્થી મિત્રો, તો હંમેશા બે કી સંખ્યા વડે ગુણીશું. ચાલો આગળ છે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન ની પરિસ્થિતિ જોઈએ. નાઇટ્રોજન છે આ બાજુ એક છે, બીજા આ બાજુ જો વિદ્યાર્થી મિત્રો NO3 બે વખત છે, એટલે નાઇટ્રોજન છે અહીંયા થયા બે વખત, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ એક તકલીફ એ છે કે આ બાજુ આપણે છે એ HNO3 છે એને એકી સંખ્યા વડે ગુણન કરી શકશું નહીં. તમને ઉદાહરણ તરીકે છે વિદ્યાર્થી મિત્રો સમજાવી પણ હતું કે સપોઝ અહીંયા તમે માની લો કે અહીંયા આપણે છે ત્રણ વડે ગુણવાનું મન થયું. ચાલો આ બાજુ તો હાઇડ્રોજન ત્રણ થઈ ગયો, આ બાજુ ત્રણ હાઇડ્રોજન અથવા એકી સંખ્યામાં હાઇડ્રોજન કોઈ કાળે થશે નહીં. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કોઈ દિવસ ત્રણ ના આવી છે, અહીંયા છે અહીંયા બે છે એટલે બે કી સંખ્યાની અંદર જ હાઇડ્રોજન છે હંમેશા પ્રિડ્યુસ થશે. હવે ગુણન તમે જેનાથી કરો એટલે હવે આપણે શરૂઆતમાં છે વિદ્યાર્થી મિત્રો એ બે થી ગુણન કરીએ સૌથી નાની બે કી સંખ્યા. ચાલો તો હાઇડ્રોજન કેટલા છે બે, અહીંયા બે, ચાલો સંતુલિત એક પ્રોબ્લેમ સોલ્વ. અહીંયા નાઇટ્રોજન કેટલા છે વિદ્યાર્થી મિત્રો બે, તો અહીંયા છે બે લખી, અહીંયા ત્રણ છે. ચાલો એટલે આ ચાલશે નહીં, જો અહીંયા બે રહે છે અહીંયા ત્રણ રહે છે એટલે નથી પ્રોબ્લેમ સોલ્વ થતો. ઓક્સિજન છે ત્રણ ગુણ્યા છ થાય છે બે વડે ગુણ્યા, અહીંયા વિદ્યાર્થી મિત્રો હજી નવ છે એટલે બે નહીં ચાલે. ચાલો હવે બીજા નંબરની બે કી સંખ્યા લઈએ ચાર. ચાલો નેક્સ્ટ ટાઈમ હવે વિદ્યાર્થી મિત્રો ચાર હાઇડ્રોજન છે તો અહીંયા ચાર બની શકાય, બે વડે ગુણી જાઓ બે દુ ચાર, ચાલો થઈ ગયા અહીંયા ચાર ચાર ચાર. હવે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન ની વાત કરીએ, નાઇટ્રોજન થઈ ગયા છે ચાર. આ બાજુ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન જોવામાં આવે અહીંયા છે બે, અહીંયા વિદ્યાર્થી મિત્રો એક હશે, જો આને હું બે વડે ગુણી દઉં તો એક પણ થઈ જશે ચાર. ચાલો હવે ઓક્સિજન સૌથી વધુ જશે, ચાલો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ચાર તેરી ને બાર, આ બાજુ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રણ દુ છ, છ ને ચાર દસ અને બે બાર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે
बुद्धि नो प्रयोग कर समीकरण संतुलित करव पड़े अन्यथा विद्यार्थी मित्रों संतुलित तो कोई थी जैसे समय जाते लगते तो आ रीते समीकरण से कहीं संतुलित एक तारण एवं काढ़ी सकिए एसिड धातु प्रक्रिया करे त्यार अचूक हाइड्रोजन वायु मुक्त हाइड्रोजन से ऑक्सीडेशन थी पानी बनो हाइड्रोजन उत्पन्न थवामां कोई डिनाय करतुं आपणे कई आगे लखवानुं हूँ तमने थोड़ी बीजी अन्य प्रक्रियाओ दईश धातु एसिड साथ जाते सोल्व करवानी छे विद्यार्थी मित्रों ने न समझाय तो कॉमेंट सेक्शन जणावो चलो हवे लखी आपणे धातु
પ્રબળ ઓક્સિડેશન કરતા એવા છે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નિપજ શું મળે છે બરોબર છે તો એક મળે છે ક્ષાર પછી તો કે નાઇટ્રોજન યુક્ત સંયોજન આ કહેવાનું રહી ગયું અને પોણી બરોબર છે તો અહીંયા તમને કોઈ વચ્ચે છે નાઇટ્રોજન યુક્ત સંયોજનો મળશે પાણી મળશે અને ક્ષાર મળશે વિદ્યાર્થી મિત્રો ચાલો તો આ ખાસ બેલેન્સ કરવાનો છે પ્રયત્ન કરવાનો છે તમને બધાની જો વેલેન્સી સંયોજકતા આવડતી હશે વિદ્યાર્થી મિત્રો તો તમે આની નિપજ બનાવી શકશો અન્યથા કરવું પડશે વિદ્યાર્થી મિત્રો કે છે અહીંયા ખાસ જોવાનું છે એસિડની ધાતુના કાર્બોનેટ તથા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કારણ કે અહીંયા તમને એક સમજાવી દઉં છું કે શું હશે શું કે છે એસિડ હવે એસિડ તો આપણે છે બધા પ્રકારના છે જોઈ ચૂક્યા છે એટલે આપણી માટે ટેન્શનની વસ્તુ નથી બીજું કે છે ધાતુના કાર્બોનેટ વિદ્યાર્થી મિત્રો જુઓ તો આપણે આવું ભણી ગયા હતા કે CaCO3 આને આપણે કીધું હતું કેલ્શિયમ કાર્બોનેટ ચાલો તો કેલ્શિયમ શું છે વિદ્યાર્થી મિત્રો ધાતુ છે બરોબર અને આ છે કાર્બોનેટ એટલે CO3 સંયોજન તો આપણે વિદ્યાર્થી મિત્રો છે આવું કંઈક લેવાનું છે ભલે નામ મોટું હોય એક્સ આ એક્સ જ્યાં કોઈ છે મેટલ હશે અને CO3 વિદ્યાર્થી મિત્રો એક્સ જ્યાં કોઈ હશે મેટલ અને સાથે છે કે કાર્બોનેટ એટલે CO3 કમ્પાઉન્ડ હશે ચાલ હવે બીજું કીધું છે આપણે વિદ્યાર્થી મિત્રો ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ તો કાંઈ વાંધો નહીં એમાં ક્યાં છે વિદ્યાર્થી મિત્રો એવું ચિંતાની જરૂર છે ચાલો સોડિયમ મેટલ છે હાઇડ્રોજન કાર્બોનેટ કીધું છે તો HCO3 લેશું ચાલો તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે છે પોટેશિયમ મેટલ છે હાઇડ્રોજન કાર્બોનેટ ચાલો તો આવું છે વિદ્યાર્થી મિત્રો એ સંયોજન લઈને આપણે એસિડ છે એની જાણના જવાનું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે પ્રવૃત્તિ બે જોવાની છે આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો સાધન જોઈ લઈએ કેટલું પેલા છે ખાસ વિદ્યાર્થી મિત્રો છે અહીંયા છે એ સ્ટેન્ડ ચાલો પછી વિદ્યાર્થી મિત્રો છે બે ક્રોસ નળી છે કાંઈ પણ જો નિકલશો કરશું બે ક્રોસ નળીઓ પછી વિદ્યાર્થી મિત્રો તો કે છે બુજ પછી તો કે અહીંયા ગરણી છે વિદ્યાર્થી મિત્રો થીસેલ ગરણી શા માટે તો કે અંદર છે એસિડ છે એ ઉમેરવાનું છે અને એસિડ છે સ્પર્શ દાહક હોય છે વિદ્યાર્થી મિત્રો એટલા માટે ખાસ આની પહેલાની પ્રવૃત્તિમાં પણ વિદ્યાર્થી મિત્રો લખવાનું છે કે અહીંયા તમારે છે આ પ્રવૃત્તિ છે એ શિક્ષક છે એની દેખરેખમાં કરવી શિક્ષકની હાજરીમાં કરવી ખાસ વિદ્યાર્થી મિત્રો છે એને એડ કરી દેજો અગત્યની સૂચના આને પણ અમે નોટ કરી દઈશું ચાલો વિદ્યાર્થી મિત્રો પછી છે વિમોચન નળી ગરણી વિમોચન નળી પછી વિદ્યાર્થી મિત્રો છે એ હવે આપણે કેટલા સંયોજન જોતા છે અથવા પદાર્થો જોતા છે તો એ લઈએ બે બે જોતા છે ચાલો પદાર્થો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે જોતું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બહુ જાજુ નથી જોતું વિદ્યાર્થી મિત્રો કીધું છે 2 ml
પછી તો કે છે હવે અહીંયા છે ધાતુના કાર્બોનેટ લેવાના છે અને હાઇડ્રોજન કાર્બોનેટ લેવાના છે એટલે આવી અરેન્જમેન્ટ આપણે બે વખત જોશે વિદ્યાર્થી મિત્રો ચાલો તો લઈએ અહીંયા સોડિયમ કાર્બોનેટ Na2CO3 વિદ્યાર્થી મિત્રો આ આપણે કીધો છે ચપટી 0.5 ગ્રામ બરોબર એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ લેવાનો કીધો છે NaNHCO3 ઈ પણ ચપટી કીધો છે 0.5 ગ્રામ અને વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું પાણી લેવાનું છે ચાલો ભાઈએ પણ લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો ફોડેલો ચૂનો બરોબર છે કેલ્શિયમ ઓક્સાઇડ ની અંદર આપણે છે ચૂનાના પથ્થરની અંદર પાણી નાખીએ છીએ એટલે આપણને ખબર છે કે એક્વિયસ ફોર્મમાં આવી જાય છે તો પછી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો ફોડેલો ચૂનો આ છે આપણે વસ્તુ બહુ જાજી લીધી છે એટલે પ્રયોગ મોંઘો છે ચાલો વિદ્યાર્થી મિત્રો 1/1 છે પ્રયોગ કરી અને બીજા મૂંગળને 2-3 છે સમીકરણો આપીશ ખાસ અહીંયા હું લખી દઉં છું એટલે તમે સમજી જશો કે આ પ્રયોગ શિક્ષકની હાજરીમાં કરો બરોબર મારી હાજરીમાં કેમ કે મારા લગ્ન ક્યાં નથી બરોબર ઇસ્યુ છે ભાઈ એસિડ છે ચાલો બરોબર ચાલો વિદ્યાર્થી મિત્રો તો કેવી રીતની અરેન્જમેન્ટ છે અને શું શું એડ કરવાનું છે એ જોઈએ તો ક્યાં છે અહીંયા પહેલા સૌપ્રથમ પ્રવૃત્તિ 2 માં કે બે કોઈસ નળીનો તેને વિદ્યાર્થી મિત્રો છે એ અને બી નામ આપો ચાલો તો ટોટલ અહીંયા છે તમારે અલગથી પ્રયોગ કરવો હશે વિદ્યાર્થી મિત્રો તો આમ છે 4 પ્રશ્નળીની જરૂર પડશે પણ 2 માં પણ છે પતી જાય એમ છે ચાલો એ ને બી નામ આપી દીધું હવે કહે છે કે પ્રશ્નળી એમાં .5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ તથા કસનળી બી માં 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો ચાલો વિદ્યાર્થી મિત્રો તો એ લઈ લીધો હવે આપણે છે કે શું કહે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ છે એ ગરણી છે એની મદદથી આપણે છે અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એના થોડા ટીપા ઉમેરવાના છે કે છે હવે બંને પરિસ્નળીમાં ચીસેલ ગરણીની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડના ટીપા ઉમેરો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમે જાણો છો કે વિમોચન નળી દેવામાં આવી છે એટલે કોઈ વાયુ છે એ પ્રોડ્યુસ થયો આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો આ છે આપણે પ્રક્રિયા છે એને હવે રાસાયણિક સમીકરણનું સ્વરૂપ આપી અને પછી સમજીએ કે શું થયું છે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે છે NaHCO3 ચાલો આ છે સોલિડ ફોર્મમાં પછી વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે HCl એક્વિયસ ફોર્મમાં ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આમાં હું તમને કહું છું શું બનશે તો એક બનશે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ
वायु स्वरूप। कोणी बन से अने क्षार बन से। तो जो आ त्रण वस्तु आपणे बनाववानी सर, तो पहला ऑब्वियसली आपणे CO2 बनाई लेशुं, पछी H2O बनाई लेशुं, आ लिक्विड फॉर्म मां आशे, तो गैसियस फॉर्म मां आपणे खबर छे। चालो विद्यार्थी मित्रो, एटलो दूर कर नाखे, तो अहींया पण तमने आमनम खबर पड़ी जाय विद्यार्थी मित्रो के NH है के सक्रिय छे। कोणी करता? तो के छे हाइड्रोजन। એટલે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા हाइड्रोजन विद्यार्थी मित्रों जो शो एक क्षार बन छे सोडियम क्लोराइड कार्बन डाइऑक्साइड वायु આ સોડિયમ ક્લોરાઇડ છે વિદ્યાર્થી મિત્રો એ પાછો પાણીમાં ઓગળે છે, આપણને ખબર છે કે એક્વિયસ ફોર્મમાં મળશે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે પ્રક્રિયા થાય છે। ધાતુના છે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે જો મંદ એસિડિટી પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ અને છે કે પાણી ઉત્પન્ન થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આવી રીતે એક બીજી કરવી પડશે। કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે ઉત્પન્ન થશે ક્ષાર સાથે। ચાલો પહેલા છે હાઇડ્રોજન છે આ બાજુ છે બે, એટલે અહીંયા છે આપણે પેલા બે વડે ગુણવું પડશે બરોબર। હવે થઈ ગયા વિદ્યાર્થી મિત્રો એચ ટુ અને ઓ અને ઓલા સીઓ ટુ બીજી બે પ્રક્રિયાઓ છે એ ભલે અભ્યાસ સ્વરૂપે કરવાની છે, અંતે આપીશ, પેલા આપણે આ લખી નાખીએ। ધાતુના કાર્બોનેટ તથા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને વિદ્યાર્થી સોરી ક્ષાર પણ એક એડ કરવું પડશે। વિદ્યાર્થી મિત્રો તો આને આપણે ટૂંકમાં આવી રીતે લખી શકીએ કે ભાઈ ધાતુના કાર્બોનેટિયો કે ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટિયો એની તમારે છે એસિડ સાથે પ્રક્રિયા કરવી હોય તો તમને મળે એક સોલ્ટ પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી। વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા છે કાર્બન ડાયોક્સાઇડ જ મુક્ત થયો એ કેવી રીતે ખબર પડશે? કાંઈ વાંધો નહીં, એની પણ આપણી પાસે છે ઇલાજ છે।
વિદ્યાર્થી મિત્રો જો આ ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વિમોચન નળીમાંથી છે આ બીજી કોષ નળીમાં જશે બંને કિસ્સાની અંદર બરોબર બંને કિસ્સાની અંદર કાર્બન ડાયોક્સાઇડ તો ઉત્પન્ન થશે જ છે બરોબર એટલે આપણે લખીએ કે આ ઉત્પન્ન થયેલો વાયુ એ વિમોચન નળી ની મદદથી અન્ય કસ નળીમાં કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે જે ઉત્પન્ન થયેલ વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે તે સૂચવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા છે આપણે અગાઉ જોઈ ગયા છે હમણાં લખીશ એટલે તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા આપણે છે આટલું જાણવું ગમશે એમાં એક્સ્ટ્રા એક્ટિવિટી ની અંદર છે કે જોઈ ગયા જો વિદ્યાર્થી મિત્રો એ શું લીધું છે CaOH ટ્વાઇસ બરોબર છે ફોડેલો છોનો અને એની સે વિદ્યાર્થી મિત્રો એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી છે તો વિદ્યાર્થી મિત્રો છે અહીંયા તમને ખબર છે કે શું થાય છે CaCO3 જો કેલ્શિયમ કાર્બોનેટ છે એ મળે છે ઘન સ્વરૂપ અને પાણી વાળામાં છે વિદ્યાર્થી મિત્રો એ મુક્ત થતું અથવા ઉડી જતું તો અહીંયા છે આ તમને સફેદ અવક્ષેપ મળશે પાણીમાં છે એ દ્રાવ્ય થશે અને આ તમને અવક્ષેપ સ્વરૂપે મળશે જે વિદ્યાર્થી મિત્રો આ ઉત્પન્ન થયેલો વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ છે એ સૂચવે છે તો અહીંયા છે એ કેલ્શિયમ કાર્બોનેટ છે અવક્ષેપ સ્વરૂપે મળશે એટલે છે એ નિપજ સ્વરૂપે જે પણ છે એ દ્રાવણ છે એની અંદર આ દ્રાવ્ય થશે નહીં આ ઘન સ્વરૂપે રહેશે અવક્ષેપ એટલે શું એ પણ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો અવક્ષેપનની પ્રક્રિયા પણ જોઈ ચૂક્યા છે તો એટલા માટે આ ખાતરી કરવા માટે છે અહીંયા બીજી છે કે ચૂનાના પાણી છે એની એક કસ નળી લેવામાં આવી હતી બંને કિસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો આ જ છે પ્રક્રિયા થશે અને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ CaCO3 છે એ પાછું માર્બલ નું પણ છે એ રાસાયણિક સૂત્ર છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે છે એ બે પ્રક્રિયાઓ છે હોમવર્કમાં કરવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે એસિડ છે એ ચેન્જ નથી કરતા એ જ રાખીએ છે HCl અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ તમને આપીએ છે K2CO3 પોટેશિયમ કાર્બોનેટ વિદ્યાર્થી મિત્રો આ પોટેશિયમ છે પોટેશિયમ ની સંજ્ઞા કે છે ખાસ તમને છે એ ખબર હોવી જોઈએ અને આ છે એ કાર્બન ચાલો આ પ્રક્રિયા ની અંદર શું થશે તમારે કહેવાનું છે અને KHCO3 આ પ્રક્રિયાની અંદર શું થાય તમારે કહેવાનું છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે સરળ પ્રક્રિયા જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજી અહીંયા છે આપણે પ્રક્રિયા લેવાની છે કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો એક પ્રક્રિયક છે એસિડ તો કોમન રહેશે કારણ કે એના જ રાસાયણિક પ્રક્રિયાના ગુણધર્મો આપણે છે ચકાસવાના છે ની એસિડ સાથેની હવે વિદ્યાર્થી મિત્રો ધાતુના ઓક્સાઇડ કેવી રીતે બને ઘણી બધી વખત આપણે બનાવ્યા છે ઓક્સિડેશન ની પ્રક્રિયા થાય તો ધાતુના છે ઓક્સાઇડ બને આપણે છે મેગ્નેશિયમ ની પટ્ટી ને હવાની હાજરીમાં છે વિદ્યાર્થી મિત્રો એ
સળગાવી હતી આ મેગ્નેશિયમ છે ધાતુ છે એટલે એની પટ્ટી લીધી હતી. ચાલો ખોટું જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર પડશે એમ જી ઓ બનશે. ચાલો અહીંયા છે મેગ્નેશિયમ છે તે તમારે સમજવું. ચાલો કારણ કે આ બે થી છે સંયોજકતા પ્લસ ટુ માઇનસ ટુ છે જેટલા ઓક્સિજન અહીંયા છે જોડાશે અંદર સંયોજનમાં એટલા જ મેગ્નેશિયમ પાછા હોવા જોઈએ. તો જો આ બની ગયો ધાતુનો ઓક્સાઇડ કાંઈ નહીં આવું જ છે. કોપર ઓક્સાઇડ બને એવું તો વિદ્યાર્થી મિત્રો ચાઇના ડિશની અંદર છે બર્નરની મદદથી કોપર ને છે એ ગરમ કર્યો હતો એટલે કથ્થાઈ રંગનો છે એ કોપર વિદ્યાર્થી મિત્રો એ કાળા રંગમાં ફેરવાઈ ગયો. તો બસ જો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન કહે છે. તો બસ શરૂઆતમાં કોઈ ધાતુનું છે એ ઓક્સિડેશન કરાવવાનું છે પછી એની એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે આપણે એ પ્રવૃત્તિની અંદર કીધું છે એટલે આપણે છે એ કોપર ઓક્સાઇડ લઈએ છે અન્યથા બીજો કોઈ પણ લઈ શકતા હતા ઝીંક ઓક્સાઇડ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તો આપણે લઈએ કારણ કે રંગમાં પરિવર્તન જોવાનું છે એટલા માટે. ચાલો વિદ્યાર્થી મિત્રો કોપર ઓક્સાઇડ નો પાઉડર લો. એક કસનળીમાં અંદર છે તમારે કોપર ઓક્સાઇડ નો પાઉડર લેવાનો છે નથી નાખ્યા. હવે એમાં ધીમે ધીમે છે એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ના છે થોડા ટીપા ઉમેરવાના છે તેમાં દ્રાવણમાં કોપર ઓક્સાઇડ નો રંગ કાળામાંથી વાદળી લીલો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ છે તમને જણાવી દઉં કે છે દ્રાવણનો રંગ છે એ લીલા ઉપર જ રહેશે વાદળી જેવો દેખાશે નહીં. બરોબર વાદળી લીલો છે ખાસ લીલો જ બનશે પણ તમારે આવું લખવાનું છે કેમ કે ટેક્સ્ટ બુક ની અંદર લીધું છે. અહીં દ્રાવણમાં કોપર ઓક્સાઇડનો રંગ કાળામાંથી વાદળી લીલો જેવો બને છે જે તેમાં કોપર ક્લોરાઇડની હાજરી સૂચવે છે. હવે તો કે ભાઈ આવો લીલો રંગ છે કે વાદળી લીલો શા માટે થઈ ગયો તો કે વાદળી લીલો રંગ છે ને એ કોપર ક્લોરાઇડનો બને. કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે રાસાયણિક પ્રક્રિયા કરીએ એમાં કોપર ક્લોરાઇડ આગું કાઢી લેશું શું વધે છે એ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લીધું હતું કોપર ઓક્સાઇડ આ બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે છે તે લીધું છે હાઇડ્રોક્લોરિક એસિડ જી હિન એક્વિયસ બધું બરોબર ચાલતું હતું આનો રંગ છે કાળો હતો હવે શું છે વિદ્યાર્થી મિત્રો કાંઈ નહીં CuCl2 બન્યું. હવે વિદ્યાર્થી મિત્રો સમજો અહીંયા છે કે ક્લોરિનના બે એકમ છે અહીં બે વડે ગુણ કરશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જોશો તો આ બે ક્લોરિન ઉડ્યા ગયા સીયુ ચાલ્યો ગયો વધ્યું શું કે બે હાઇડ્રોજન વત્તા એક ઓક્સિજન એટલે H2O બન્યું. વિદ્યાર્થી મિત્રો એક્વિયસ બન્યું. ચાલો અહીંયા છે એ જો ધાતુના ઓક્સાઇડની છે એ એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો ક્ષાર અને પાણી બને છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ છે એક વસ્તુ સમજવા જેવી છે આ ખાસ એને હું થોડું ભાર આપીશ કયા છે એ ધાતુના ઓક્સાઇડ કોની જેમ વર્તે છે એ જોઈએ આપણે. તો લખી લઈએ વિદ્યાર્થી મિત્રો ધાતુના
અંદર આવા સવાલો પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, અને હમણાં એ પ્રયોગો આપણે જોવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે લીધા હતા શું, તો કે છે ધાતુના ઓક્સાઇડ ચાલો એની કોઈ પ્રક્રિયા કરી હતી એસિડ સાથે. ચાલો મહિનો શું વિદ્યાર્થી મિત્રો, તો કે છે ક્ષાર અને પાણી. તો વિદ્યાર્થી મિત્રો જો આવી જ આપણે છે તટસ્થીકરણની પ્રક્રિયા છે ગયા વિડીયો લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે. જો તમે વિડીયો નહીં જોયો હોય તો તમને માલુમ થશે નહીં. જોજો વિદ્યાર્થી મિત્રો કેટલું કોમન રહેતું હતું, એસિડ અહીંયા ક્ષાર અહીંયા પાણી, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આવતું હતું બેઝ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે છે સમજો કે એસિડ સાથે છે બેઝની પ્રક્રિયા કરો કે ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા કરો. જો અટલું છે વિદ્યાર્થી મિત્રો સંતાડી દો, બાકી બધું સરખું છે. એટલે એસિડ સાથે બેઝની પ્રક્રિયા કરો કે ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા કરો, નિપજ સરખી મળે છે. ક્ષાર વત્તા પાણી, સોલ્ટ એન્ડ વોટર, સોલ્ટ એન્ડ વોટર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે ધાતુના ઓક્સાઇડ છે એ એસિડની સાથે બેઝની માફક જ વર્તે છે. બેઝ જેમ પ્રક્રિયા કરે છે એમ જ ધાતુના ઓક્સાઇડ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે છે, તો જ વિદ્યાર્થી મિત્રો ક્ષાર અને પાણી બને. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે છે ગણિતની અંદર આવું જોયું હશે કે એ બરાબર છે બી હોય, બી બરાબર સી હોય, તો ઓબ્વિયસલી એ બરાબર સી હોય એવું છે. એટલે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો છે ધાતુના ઓક્સાઇડ છે એ બેઝની માફક જ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. એટલે અહીંયા ધાતુના ઓક્સાઇડ બેઝની જેવા જ એસિડ સાથે વર્તે છે. ચાલો તો આ આપણે નીચે લખશું. ખાસ આવું છે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાતું હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આખી કથા લખવી પડશે પહેલા. અહીં ધાતુના ઓક્સાઇડ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે અને વિદ્યાર્થી મિત્રો પદાર્થના રંગમાં છે ફેરફાર થાય તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા કોઈ થઈ હશે, એ પણ અહીંયાથી આપણને દર્શન થાય છે. તો અહીંયા હવે આપણે લખી શકીએ કે અહીં ધાતુના ઓક્સાઇડ છે એસિડ સાથે બેઝની જેમ જ વર્તે છે. અહીં ધાતુના ઓક્સાઇડ બેઝ સાથે સોરી એસિડ સાથે બેઝની માફક ની જેમ જ વર્તે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમારે છે એક પ્રક્રિયા કરવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે તમારે લેવાનું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ બાજુ લેવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. આની અંદર છે શું બનશે એ તમારે છે એ આટલો અભ્યાસ કર્યું છે એની ઉપરથી કહેવાનું છે. અને લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ આપણે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાઓ કરી ચૂક્યા છે પણ છતાં પણ જોવી પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો ચોથી એસિડની છેલ્લી પ્રક્રિયા છે એ બેઝ સાથે છે અને આપણને ખબર જ છે કે આમાં શું થાય છે. તો લખીએ એસિડની બેઝ સાથેની રાસાયણિક પ્રક્રિયા. આમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે છે એ તટસ્થીકરણની પ્રક્રિયા જોઈ ગયા છે એટલે એટલું બધું ડીપમાં ભણવાનું નથી. સીધું છે લખી નાખું છું એક બે તમને પ્રક્રિયા છે એ જાતે હોમવર્કમાં સોલ્વ કરવા માટે આપીશ. તો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો એસિડ બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ક્ષાર તથા પાણી
બનાવે છે અને આ પ્રક્રિયા આપણે છે ભૂલાઈ ન જાય ક્યાંક પૂછે તો સમજાઈ જાય કે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે અને આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે એકાદી પ્રક્રિયા છે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો છે અહીંયા આપણે લઈશું એક HCl તમે જાણો છો કે આ એસિડ છે આ બાજુ લેશું આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આમાંથી તમને ખબર છે કે K+OH- આયન મુક્ત થશે એટલે આ જાણો છો તમે બેઝ હશે આની અંદર H+Cl-. ચાલો હંમેશા રાસાયણિક પ્રક્રિયા છે એસિડ અને બેઝ વચ્ચે થાય એટલે ઋણ આયન છે એસિડ આપશે જોશો વિદ્યાર્થી મિત્રો તો સમરી લખી શકાય સારાંશ સ્વરૂપે એસિડ વત્તા બેઝ ગિવ શાર પ્લસ પાણી ચાલો વિદ્યાર્થી મિત્રો આની પણ હું તમને છે પ્રક્રિયા આપું છું અહીંયા તમારે છે વિદ્યાર્થી મિત્રો કાર્બોનિક એસિડ લેવાનું છે કઈક નવીન કરીએ એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો એ અલગ આવ્યું છે અહીંયા તમારે છે સિમ્પલ લેવાનું છે NaOH ચાલો અહીંયાથી તમને ખબર છે H+ આયન મુક્ત થશે અહીંયાથી OH- આયન મુક્ત થશે ચાલો કયો ક્ષાર બનશે અને પાણી એક બનશે એનું તમને ખબર જ છે તો છે આ પ્રક્રિયા તમારે અભ્યાસમાં જાતે કરવાની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એસિડના એ તમામે તમામ રાસાયણિક ગુણધર્મો પૂરા કરીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બેઝ છે એ કેવી રાસાયણિક પ્રક્રિયા કરે છે એના રાસાયણિક ગુણધર્મો શું છે એ જોવાનું છે તો આટલું આપણે રાખીએ છીએ જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો આ વિડીયો લેક્ચરની લિંકને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો